ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ મનમૂકીને પડી રહ્યો છે, પરંતુ કચ્છ હજુ પણ કોરું ધાકોર. કચ્છ જિલ્લાના લોકો છેલ્લા 6 વર્ષથી અનિયમિત વરસાદનો ભોગ બની રહ્યા છે, અને આ વખતે પણ વરસાદ નહીં આવે તો પાણીની વધુ અછત સર્જાઈ શકે છે. રાજ્યમાં ઘણી જગ્યા ઉપર વરસાદી માહોલ છે, પણ કચ્છમાં હજુ પણ સારો એવો વરસાદ ન પડતા લોકોની ચિંતામાં વધારો થયો છે. લોકોને દુષ્કાળ જેવી ભીતિ સતાવી રહી છે. આમ તો દર વર્ષે કચ્છમાં અષાઢી બીજના સુકન સાથે વરસાદની શરૂઆત થાય છે, પણ આ વખતે અત્યાર સુધી માત્ર 2% જેટલો જ વરસાદ પડ્યો છે. ત્યારે હવે અછતગ્રસ્ત કચ્છમાં વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકો સહિત સૌ કોઈ ચિંતિત બન્યા છે. એક તરફ સતત ઓછા વરસાદથી પાણીના સ્તર નીચા ગયા છે, જો ચાલુ વર્ષે પણ આવી સ્થિતિ રહી તો ખેતી અને પશુપાલન વ્યવસાયને મોટો ફટકો પડશે તેવી ખેડૂતોની ચિંતા. તો કચ્છમાં ખેડૂતો અષાઢી બીજ ઉપર વરસાદ આવે તેવી આશા રાખીને બેઠા હોય છે, પણ વરસાદ ન થતા તેમની સ્થિતિ વધારે કફોડી બની. ખેડૂતોનું કહેવું છે કે સરકારે પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા તો કરી આપી છે, પણ આગામી 10 દિવસ વરસાદ નહીં પડે તો વિકટ ભરી સ્થિતિ ઉભી થશે. ખેડૂતો પાસે હાલ કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી તે હવે ભગવાનને પ્રાર્થના અને સરકારની મદદ માટે વિનંતી કરી રહ્યા છે.